આ વિડિયોમાં આપણે જેટલા પણ ક્રિયાશીલ સમૂહનો સમાવેશ કરીશું તે બધામાં જ કાર્બન અને ઓક્સિજનની વચ્ચે દ્વિબંધ જોવા મળે છે. આપણે કાર્બન અને ઓક્સિજન વચ્ચેના દ્વિબંધને કાર્બોનિલ કહીએ છીએ. તમે અહીં આ પ્રથમ ક્રિયાશીલ સમૂહમાં ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો દ્વિબંધ જોઈ શકો. ત્યારબાદ આ ક્રિયાશીલ સમૂહમાં ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો દ્વિબંધ આ છે અને આ ત્રીજા ક્રિયાશીલ સમૂહમાં ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો દ્વિબંધ આ છે. અહીં આ જે પ્રથમ ક્રિયાશીલ સમૂહ છે તે આલ્ડિહાઇડ છે. આલ્ડિહાઇડમાં કાર્બોનિલની એક બાજુએ R હોય છે અને કાર્બોનિલની બીજી બાજુએ હાઇડ્રોજન હોય છે. તેના ઉદાહરણ માટે આપણે આ સંયોજન જોઈશું. અહીં આપણી પાસે કાર્બન અને ઓક્સિજનની વચ્ચે દ્વિબંધ છે, એટલે કે કાર્બોનિલ છે, અને આ કાર્બોનિલની એક બાજુએ હાઇડ્રોજન આવેલો છે. આ હાઇડ્રોજન સીધો જ કાર્બોનિલ કાર્બન સાથે બંધથી જોડાયેલો છે અને કાર્બોનિલની ડાબી બાજુએ આપણી પાસે R સમૂહ છે. કાર્બોનિલમાં રહેલા કાર્બનથી ક્રમ આપવાની શરૂઆત કરીએ. આ પહેલો કાર્બન છે, ત્યારબાદ અહીં આ બીજો કાર્બન થશે, અહીં આ ત્રીજો કાર્બન અને આ ચોથો કાર્બન. આપણે ચાર કાર્બન ધરાવતા આલ્ડિહાઇડનું નામ કઈ રીતે આપી શકીએ? આપણે એ જાણીએ છીએ કે જો આપણી પાસે ચાર કાર્બન ધરાવતું આલ્કેન હોય તો તેનું નામ બ્યુટેન છે. અહીં આ એક, બે, ત્રણ અને ચાર કાર્બન છે. આ સંયોજનનું નામ બ્યુટેન છે. હવે તમે આલ્ડિહાઇડમાં જોઈ શકો કે તેની પાસે AL છે. જો AL હાજર હોય તો તેનો અર્થ એ થાય કે તે આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ છે. તેથી આપણે અહીં બ્યુટેનમાંથી N દૂર કરીશું અને તેની જગ્યાએ આલ લગાડીશું, તો આ સંયોજન બ્યુટેનાલ થશે. આ અણુનું નામ બ્યુટેનાલ છે. હવે તેના પછીનું ક્રિયાશીલ સમૂહ કિટોન છે. કિટોનમાં કાર્બોનિલની એક બાજુએ R સમૂહ છે અને બીજી બાજુ પણ R સમૂહ છે. તેના ઉદાહરણ માટે આ સંયોજનને જોઈએ. આપણે આ સંયોજનમાં રહેલા કાર્બનને ક્રમ આપવાની શરૂઆત કરીએ. ડાબી બાજુએ રહેલા કાર્બનનો ક્રમ પ્રથમ થાય. કાર્બોનિલ સમૂહમાં રહેલો કાર્બન બીજો છે, ત્યારબાદ આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન અને આ પાંચમો કાર્બન. આમ આપણી પાસે પાંચ કાર્બન ધરાવતું કિટોન છે. જો આપણી પાસે પાંચ કાર્બન ધરાવતું આલ્કેન હોય તો તે કંઈક આ પ્રમાણે દેખાય અને આપણે તેને પેન્ટેન કહીએ છીએ. આપણે આનું નામ પેન્ટેન કહીએ છીએ. હવે આ કિટોનમાં અંતે ઓ એન ઈ હોય છે, એટલે કે અન હોય છે. અન એ કિટોનની હાજરી સૂચવે છે. તો આપણે અહીં આમાંથી N ને દૂર કરીશું અને તેની જગ્યાએ ઓન લગાડીશું, તો આ સંયોજનનું નામ પેન્ટેનોન છે. પેન્ટેનોન. હવે અહીં આપણે કયા કાર્બન આગળ કાર્બોનિલ સમૂહ છે તે દર્શાવવાની પણ જરૂર છે. અહીં કાર્બોનિલ બીજા કાર્બન આગળ છે, તેથી આ 2 પેન્ટેનોન થાય. હવે આપણે બીજું કિટોન પણ દોરી શકીએ, જે કંઈક આ પ્રમાણે છે. કાર્બનને ક્રમ આપીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ. તો હવે ત્રીજા કાર્બન આગળ કાર્બોનિલ છે, માટે આ સંયોજનનું નામ 3 પેન્ટેનોન થાય. 2 પેન્ટેનોન અને 3 પેન્ટેનોન એ જુદા જુદા સંયોજન છે અને તેથી જ આપણે કાર્બોનિલનું સ્થાન દર્શાવવાની જરૂર છે. જ્યારે આપણે આલ્ડિહાઇડની વાત કરીએ તો તેમાં કાર્બોનિલનું સ્થાન દર્શાવવાની જરૂર નથી, કારણ કે કાર્બોનિલ તેમાં હંમેશા ન્યૂનતમ સંખ્યા આગળ જ હશે. તે હંમેશા એક આગળ જ હોય. હવે જો તમે આલ્ડિહાઇડને જોશો તો તમારી પાસે અહીં હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજન કાર્બોનિલ કાર્બન સાથે સીધો જ જોડાયેલો છે. હવે જો આપણે કિટોનની વાત કરીએ તો કાર્બોનિલ સમૂહ અહીં છે, તેની એક બાજુએ કાર્બન જોડાયેલો છે. આ ઉદાહરણમાં CH3 છે અને બીજી બાજુએ રહેલો કાર્બન સીધો જ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો છે. આલ્ડિહાઇડ અને કિટોન વચ્ચેનો તફાવત આ જ છે. ઘણી વખત વિદ્યાર્થીઓ આ બંને વચ્ચેના તફાવતને સમજી શકતા નથી. જો હાઇડ્રોજન સીધો જ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો હોય તો તે આલ્ડિહાઇડ થશે. હવે પછીનો ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ છે. કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોનિલની એક બાજુ R સમૂહ હોય છે અને તેની બીજી બાજુ OH હોય છે. ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે અહીં આ આલ્કોહોલ છે, પરંતુ તે આલ્કોહોલ નથી. કાર્બોનિલ સમૂહની સાથે OH જોડાયેલો છે અને તેના કારણે તેના ગુણધર્મો બદલાઈ જાય છે. કાર્બોક્સિલિક એસિડના ગુણધર્મો આલ્કોહોલ કરતા અલગ હોય છે. કાર્બોક્સિલિક એસિડનું ઉદાહરણ તમે અહીં જોઈ શકો. આપણી પાસે આ કાર્બોનિલ છે, માટે તે કાર્બનનો નંબર 1 આપીશું. ત્યારબાદ આ બીજો કાર્બન, અહીં આ ત્રીજો કાર્બન અને અહીં આ ચોથો કાર્બન.
આમ આપણી પાસે ચાર કાર્બન ધરાવતું કાર્બોક્સિલિક એસિડ છે. જો આપણી પાસે ચાર કાર્બન વાળું આલ્કેન હોય તો તે બ્યુટેન થાય, અને કાર્બોક્સિલિક એસિડમાં આપણે નામની અંતે ઓઇક એસિડ લગાડીશું, તો અહીંથી બ્યુટેન માંથી એન ને દૂર કરીએ અને ઓઇક એસિડ લગાડીએ, માટે આ સંયોજનનું નામ બ્યુટેનોઇક એસિડ થાય. અહીં આ સંયોજનનું નામ બ્યુટેનોઇક એસિડ છે, આ તેનું એક નામ છે. બે કાર્બન ધરાવતું કાર્બોક્સિલિક એસિડ ખૂબ જ પ્રખ્યાત સંયોજન છે. હું તેને આ પ્રમાણે દોરીશ, હું અહીં તેને ઝડપથી દોરીશ. આ કાર્બનિક સંયોજનનું નામ એસિટિક એસિડ છે. વિનેગર એ એસિટિક એસિડનું પાણીમાં મંદ દ્રાવણ છે. હવે પછીનો ક્રિયાશીલ સમૂહ એસાઇલ હેલાઇડ છે, અથવા તમે તેને એસિડ હેલાઇડ પણ કહી શકો. આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં મોટે ભાગે એસિડ ક્લોરાઇડ વિશે વાત કરીએ છીએ. તમે અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો દ્વિબંધ જોઈ શકો. અહીં કાર્બોનિલની એક બાજુ R સમૂહ છે અને બીજી બાજુ ક્લોરીન છે. એસાઇલ હેલાઇડ એ કાર્બોક્સિલિક એસિડ પરથી આવે છે, આમ આ કાર્બોક્સિલિક એસિડનું વિકલિત છે. તમે એસાઇલ હેલાઇડનું ઉદાહરણ જમણી બાજુએ જોઈ શકો. જો આપણે તેના ઉદાહરણની વાત કરીએ તો અહીં આ કાર્બોનિલ છે અને આ હેલોજન છે. આપણે તેને એસાઇલ હેલાઇડ એટલા માટે કહીએ છીએ કારણ કે અહીં આ એસાઇલ સમૂહ છે અને આ હેલોજન સમૂહ. અહીં તેનું એક નામ એસિટાઇલ ક્લોરાઇડ છે. આપણે તેમને એસિડ હેલાઇડ પણ કહી શકીએ કારણ કે તે કાર્બોક્સિલિક એસિડના વિકલિત છે. હવે પછીનો ક્રિયાશીલ સમૂહ એસિડ એનહાઇડ્રાઇડ છે. તમે અહીં જોઈ શકો કે આ કાર્બોનિલ છે અને કાર્બોનિલની ડાબી બાજુ R સમૂહ છે. હવે અહીં ક્લોરીનની જગ્યાએ આપણી પાસે આ ભાગ છે, જમણી બાજુ આપણી પાસે આ ભાગ છે. આપણે તેને એસિડ એનહાઇડ્રાઇડ અથવા એનહાઇડ્રાઇડ કહી શકીએ. આ પણ કાર્બોક્સિલિક એસિડનું વિકલિત છે. તમે કાર્બોક્સિલિક એસિડમાંથી એસિડ એનહાઇડ્રાઇડ બનાવી શકો અને આપણી પાસે ઉદાહરણ તરીકે એસિટિક એનહાઇડ્રાઇડ છે. હવે પછીનો ક્રિયાશીલ સમૂહ એસ્ટર છે. એસ્ટર પણ કાર્બોક્સિલિક એસિડમાંથી મેળવવામાં આવે છે. કાર્બોક્સિલિક એસિડમાં અહીં આપણી પાસે હાઇડ્રોજન હતું, પરંતુ અહીં એસ્ટરમાં R સમૂહ છે. આ કાર્બોનિલ છે. કાર્બોનિલની ડાબી બાજુ R સમૂહ છે અને કાર્બોનિલની જમણી બાજુ OR છે. અહીં આ એસ્ટરનું ઉદાહરણ છે. આપણી પાસે અહીં હાઇડ્રોજનની જગ્યાએ ઇથાઇલ સમૂહ છે. હું અહીં ફરીથી એસિટિક એસિડ દોરીશ, જે કંઈક આ પ્રમાણે હતું. એસિટિક એસિડમાં અહીં હાઇડ્રોજન હતું, અહીં આપણી પાસે હાઇડ્રોજનની જગ્યાએ ઇથાઇલ સમૂહ છે. તેનો અર્થ એ થાય કે આપણે કાર્બોક્સિલિક એસિડ વિશે નહીં, પરંતુ એસ્ટર વિશે વાત કરી રહ્યા છીએ. હવે જો તમે આ અણુનું નામ આપવા માંગતા હોવ તો અહીં આ ઇથાઇલ છે અને આ જે બાકીનો ભાગ છે તે એસિટેટ છે, માટે તેનું નામ ઇથાઇલ એસિટેટ થશે. આપણે આ બધા સંયોજનનું નામ કઈ રીતે આપી શકાય તેના વિશે પછી વાત કરીશું, તેથી અત્યારે આપણા માટે નામ મહત્વના નથી. અને હવે અંતિમ ક્રિયાશીલ સમૂહ જોઈએ, જે એમાઇડ છે. તમે અહીં એમાઇડની જગ્યાએ એમિડ પણ સાંભળી શકો. એમાઇડમાં તમે જોઈ શકો કે આ કાર્બોનિલ છે અને કાર્બોનિલની તરત જમણી બાજુએ નાઇટ્રોજન છે. અહીં નાઇટ્રોજન એ કાર્બોનિલના કાર્બન સાથે સીધો જ જોડાયેલો છે. નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ છે. અહીં આ R હાઇડ્રોજન હોઈ શકે અથવા તેઓ આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે. આમ આપણી પાસે એમાઇડના ઘણા બધા ઉદાહરણ છે. જમણી બાજુ એમાઇડનું ઉદાહરણ છે. કાર્બોનિલ કાર્બનને પ્રથમ ક્રમ આપીએ, ત્યારબાદ આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન અને આ ચોથો કાર્બન. આપણી પાસે ચાર કાર્બન ધરાવતું એમાઇડ છે, જેને આપણે બ્યુટેન એમાઇડ કહીશું. અહીં આનું નામ બ્યુટેન એમાઇડ છે.